જૂનાગઢ જિલ્લાના ડંગરપુર નજીક આવેલા વનરાજ પાર્કના કોઝવેનું કામ ચોમાસુ શરૂ થવાના થોડા ટાઈમ પહેલા જ ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદની ધમાકેદાર શરૂઆત થતા આ કામ પૂરું ના થતા વર્તમાન સમયે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ડુંગરપુરના વનરાજ પાર્ક નજીક ચોમાસાના થોડા સમય પહેલા જ કોઝવે બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. આ કામ ચાલુ કરવામાં આવ્યું હતું ત્યારે જ લોકોએ તંત્રને ચેતવ્યું હતું કે ચોમાસું નજીક છે, જો આમ કામ ચાલુ કરવામાં આવ્યું ને સમયસર પૂરું નહીં થાય તો મોટી મુસીબતનો સામનો કરવો પડશે. પરંતુ ત્યારે એ વાતને ધ્યાનમાં ના લેવામાં આવતા જૂનાગઢ મેંદરણા અને તાલાળા ગીર સોમનાથ હાઈવે અત્યારે સાવ બ્લોક થઈ ગયો છે. કોઈ પણ વાહનો આવી શકે તેમ નથી, વિદ્યાર્થીઓ સ્કૂલે પણ જઈ શકતા નથી, લોકોના જરૂરી કામો અટકી પડ્યા છે. આ વિસ્તારના લોકો સંપર્ક વિહોણા બની ગયા હોવા છતાં વહીવટી તંત્રના કોઈ પણ અધિકારીએ ગ્રામ્ય વિસ્તારના લોકોની દરકાર લેવાની કોશિશ સુદ્ધા કરી નથી. વનરાજ પાર્ક ખાતે ડુંગરપુર ગામે ઉભેલા છીએ. સરકારે વિકાસના નામે જે કામો શરૂ કર્યા છે એ સમય મર્યાદામાં પૂરા ન થતા આ પહેલા જ વરસાદે બનાવેલ કોઝવે ધોવાઈ જતા ઐતિહાસિક બાબત બનેલ છે કે અત્યાર સુધીમાં કોઈ દિવસ વિસાવદર જૂનાગઢથી વિખૂટું પડેલ નહોતું, તાલાળા ગીર સોમનાથ પડેલ નહોતું, પણ સમય મર્યાદાને ધ્યાનમાં રાખ્યા વગર આડેધડ જે પુલો તોડી નાખવામાં આવ્યા છે અને કાચા ડાયવર્ઝનો જે ઊભા કરી નાખવામાં આવેલા છે એ પહેલાં જ વરસાદે ધોવાઈ જતા જૂનાગઢ વિસાવદરનો હાઈવે આજે જૂનાગઢથી વિખૂટો પડેલ છે. રાતના 12 વાગ્યાથી પણ કોઈ એમ્બ્યુલન્સ, સરકારી વાહનો કે લોકોની અવર જવર જૂનાગઢ થઈ શકેલ નથી. વિદ્યાર્થીઓ પણ આ બાબતે સ્કૂલે જઈ શકેલ નથી અને મોટામાં મોટી આ ઐતિહાસિક બાબત બનેલ છે કે છેલ્લા ક્યારે પણ ડુંગરપુર વિસાવદર રોડ ક્યારે પણ ગમે એવા વરસાદમાં બંધ થયેલ નથી. આ સામાન્ય 5-4-5 ઇંચ વરસાદમાં જ આજે આ હાઈવે છૂટો પડી જતા લોકોને પારાવાર મુશ્કેલીઓ પડે છે. જો આ બાબતે તંત્ર કોઈ પણ પગલાં નહીં ભરે અને રાતે 12 વાગ્યાથી આ હાઈવે છૂટો પડેલો હોવા છતાં, વિખૂટો પડેલો હોવા છતાં કોઈ પણ સરકારી અધિકારી અમલદાર અહીં ફરકેલ નથી અને લોકો એકબીજા સામે સામે ઊભી અને નદીની વચ્ચે ઊભેલા છે, તો આ બાબતે તાત્કાલિક ઘટતું કરે એવી નમ્ર અપીલ છે. અને લોકોમાં અગાઉ પણ એવી ચર્ચા હતી કે ચોમાસું આવી ગયેલ છે તો આ પુલ શા માટે તોડે છે, તો એનું પરિણામ આજે નજરે દેખાય છે કે પુલના કામો પૂરા થયા નથી અને નદી આવી જતા આ તમામે તમામ કોઝવે હાઈવે ધોવાઈ જતા પાદરિયા ડુંગરપુરની વચ્ચેનો તમામ હાઈવે ઠપ થઈ ગયેલ છે. વૈશાલી કગરાણા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.